નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય મધ્યાહનમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું સોનલ પટેલ. શરૂ કરીએ બુલેટિન, તે પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં સી પ્લેન શરૂ કરવા માટેની કવાયત તેજ કરી નાખવામાં આવી છે. અમદાવાદમાં સી પ્લેન શરૂ કરવા માટેની કવાયત તેજ થઈ ચૂકી છે. અમદાવાદથી આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં સી પ્લેન સેવા શરૂ કરવાની કવાયત તેજ. સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચી ચૂકી છે ઇનોવેટિવ ક્રોકિન ફ્લોટિંગ જેટી. તો એરોડ્રામ બનાવવા કવાયત તેજ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં સી પ્લેનની સેવા શરૂ કરવા માટેની કવાયત 31 ઓક્ટોબરથી સી પ્લેન સેવાનો પ્રારંભ થવાનો છે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે અને ત્યારબાદ સી પ્લેનની સેવા શરૂ થવા જઈ રહી છે. સૌ કોઈમાં ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સી પ્લેન સેવા રિવરફ્રન્ટ ખાતે ઇનોવેટિવ ક્રોકિન ફ્લોટિંગ જેટી પહોંચી ચૂકી છે. અમદાવાદથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે. આયુષી, અમદાવાદમાં સી પ્લેનની સેવા શરૂ થવા જઈ રહી છે. બિલકુલ સોનલ, પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે, હવે થોડાક જ દિવસોમાં તે સાકાર થવા જઈ રહ્યું છે. ત્યારે તેને ભાગરૂપે જ અત્યારે જોઈ શકાય છે કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે કહી શકાય કે ક્રોકિન જેટી જે છે તે અહીંયા આવી પહોંચી છે. આ જેટી છે તે અહીંયા તેને કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે અને જે સી પ્લેનની શરૂઆત છે તેને લઈને તમામ કવાયતો હવે શરૂ કરવામાં આવી છે. જે એરોડ્રામ અહીંયા તૈયાર થઈ રહ્યું છે તે અંતર્ગત જ આ જેટીનું આગમન છે અહીંયા થઈ ગયું છે. ગુજરાત સી પ્લેન સેવાઓ છે 31 ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહી છે. પ્રધાનમંત્રીના હસ્તે આ સુવિધાઓ છે તે શરૂ કરાશે. ત્યારે જે કુલ 16 જેટલા કહી શકાય કે તેટલા રૂટ પર આ સી પ્લેનની શરૂઆત કરવામાંથી આવવાની હતી, જે પૈકી 2 રૂટ ગુજરાત રાજ્યને મળ્યા છે, જેમાં અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શેત્રુંજય ડેમ જે છે ત્યાં આ સી પ્લેનની શરૂઆત છે તે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ ગુજરાત મુલાકાતે છે, ત્યારે વિશેષ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સી પ્લેનના માધ્યમથી પ્રધાનમંત્રી છે તે અમદાવાદ ખાતે અહીં આવી પહોંચે તેવી પણ એક સંભાવનાઓ છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે જે બેઠક છે તેનો પણ ધમધમાટ હવે શરૂ થઈ ચૂક્યો છે અને ઓક્ટોબર માસમાં જે બંને રૂટ પરથી સી પ્લેનની સેવાઓ શરૂ કરવાની છે ત્યારે તેને ધ્યાનમાં રાખી અને તમામ તૈયારીઓ કરી છે. જો સી પ્લેનની વાત કરીએ તો વિદેશોમાં સી પ્લેનનો ઉપયોગ જે કહી શકાય કે વ્યાપક પ્રમાણમાં થતો હોય તે પ્રમાણે હવે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ છે તે શરૂ કરવા માટેના નિર્દેશ પ્રધાનમંત્રીએ આપ્યા હતા. ત્યારે આ પ્રોજેક્ટને દેશભરમાં જે 16 જેટલા રૂટો જે છે તે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે આ જેટી જે છે તે અહીંયા કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. જો આ જે 2 રૂટ ગુજરાત રાજ્યના શરૂ કરાશે તેની વાત કરીએ તો અમદાવાદથી કેવડિયા કોલોની એટલે કે અંદાજે 200 કિલોમીટર આસપાસનું જે અંતર છે અને અન્ય એ જો રૂટની વાત કરીએ તો રિવરફ્રન્ટથી પાલિતાણા સુધીનું છે કે જે અંદાજે 250 કિલોમીટરનો આ જે રૂટ ધરાઈ રહ્યો છે. ત્યારે સી પ્લેનના માધ્યમથી લોકો સહેલાઈથી જે છે તે આ બંને સ્તર પર પહોંચી શકે તે માટે હવે 31 ઓક્ટોબરના રોજ હવે આ જે શરૂ કરવાનું છે ત્યારે વિશેષ રીતે જે સી પ્લેન મથકો બનાવવાની સિદ્ધાંતિક મંજૂરી છે તે પણ આપવામાં આવી છે. જ્યારે સી પ્લેનની શરૂઆત થશે ત્યારે ટુરિઝમને પણ ખાસો વેગ મળવાનો છે. ધાર્મિક સ્તર ધરાવતા સ્તરો પર કનેક્ટિવિટી સારી રહેશે. શરૂઆતના તબક્કામાં અત્યારે સરકાર 5 સ્તરની પસંદગી કરી રહી છે, જેમાં ગુજરાત જે પ્રથમ રહેલું છે. ત્યારબાદની જો વાત કરીએ તો ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને આસામનો પણ સમાવેશ થઈ રહ્યો છે આમાં. એટલે કે જ્યારે પ્રથમ તબક્કાની વાત કરીએ ત્યારે ખાસ કરીને ચિલ્કા લેક, ઓરિસ્સા, સાબરમતી નદી અને સરદાર સરોવર બંધ ગુજરાત પર કામ કરવામાં આવશે. જે રીતે ગત વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સી પ્લેનની મુસાફરી કરી જે રીતે મંજૂરી જે છે તે પણ આપી દીધી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સાબરમતી નદીના કિનારેથી અને ખાસ કરીને જે આ હરી ઝંડી છે, લીલી ઝંડી છે તે આપશે. એટલે કે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. જ્યારે આજે જેટી પણ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચી છે. સોનલ જી, આયુષ્ય, અમદાવાદ સી પ્લેનની શરૂઆતથી અમદાવાદમાં જે ટુરિઝમો છે, ગુજરાતમાં જે ટુરિઝમો છે તેને મોટા પાયે ફાયદો થશે.
બિલકુલ સોનલ, જે સીપ્લેનની શરૂઆત થશે ત્યારે પ્રથમ તબક્કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે કેવડિયા કોલોની ખાતેનો પ્રથમ રૂટ શરૂ કરવામાં આવશે. પહેલેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ પ્રચલિત છે. પ્રવાસન સ્થળોમાં કોરોના કાળ ચાલી રહ્યો છે એટલે અત્યારે કહી શકાય કે રોક લગાવવામાં આવે છે. પરંતુ જ્યારે જો સીપ્લેનની શરૂઆતની વાત કરીએ તો અત્યારે જે લોકો બાય રોડ કેવડિયા કોલોની ખાતે જઈ રહ્યા છે ત્યારે તેમના માટે આ સારી એવી સિદ્ધિ કહી શકાય. તે લોકો છે તે ઓછા સમયમાં ઝડપી અને સારી સુવિધાઓ અને નવી સુવિધાઓ સાથે જે આ પ્રવાસન સ્થળો પર જઈ શકશે. ત્યારે વિશેષ રીતે રિવરફ્રન્ટને પણ વધુ વિકસાવવામાં આવશે, જે અહીંયા કહી શકાય કે એરોડ્રામ પણ તૈયાર કરવામાં આવ્યું છે. સીપ્લેન માટે વિશેષ તૈયારીઓ અહીંયા તમામ વિભાગો દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે પણ ઉચ્ચ અધિકારીઓ છે તે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આગામી દિવસોમાં એરપોર્ટ ઓથોરિટીની પણ ઉચ્ચ કક્ષાની ટીમો છે તે અમદાવાદ ખાતે આવી પહોંચશે અને સીપ્લેનની શરૂઆત કરવી કઈ રીતે કરવાની છે તેને લઈને તમામ ગાઈડલાઈનો પણ તેઓ બહાર પાડવાના છે. એટલે પ્રવાસન સ્થળોની જો વાત કરીએ તો પ્રથમ તબક્કે પાલિતાણા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતેના આ બંને રૂટની શરૂઆત કરવાની છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય ત્યારે સીપ્લેનના માધ્યમથી જે પહેલેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ પ્રચલિત છે ત્યારે તે પ્રવાસન સ્થળે વધુ વેગ મળશે. જી આવશે, આભાર તમામ જાણકારી આપવા માટે. તો રિવરફ્રન્ટ ઇનોવેટિવ ક્રોકિંગ ફ્લોટિંગ જેટી પહોંચી ચૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સ્વપ્ન કે જે હવે સાકાર થવા જઈ રહ્યું છે